આપણે જીએસટી વિશે વાત ચાલુ છે. જીનો અર્થ કર્યો તો ગેટ ઓન ગ્રોથ. જ્યારથી જે પરિસ્થિતિમાં જે વાતાવરણમાં જીવન જીવીએ છીએ એ કરતાં થોડા આગળ વધીએ, થોડા ઉપર ઉઠીએ શ્રીજી મહારાજ અને સંતોના રાજીપા માટે. જીનો અર્થ પૂરો થયો, હવે બાકી છે એસટી. એસનો અર્થ આપણે કરવાનો છે સેક્રિફાઈસ. ખૂબ મજાનો નાનકડો એવો આ શબ્દ છે. સેક્રિફાઈસનો અર્થ એવો થાય છે બલિદાન કરવું. આમ તો બલિદાન શબ્દ છે ને સુરવીરતા અને ખમીરતા ભરેલો શબ્દ છે. જ્યારે આમ બલિદાનની વાત આવે એટલે તરત આપણને દેશની માટે જે શહીદ થયા છે, જેમણે પોતાના તમામ મનોરથ મૂકી અને દેશ કે રાષ્ટ્રને માટે કે સમાજને માટે એ સમર્પિત થઈ ગયા છે, બલિદાન કર્યું છે, એવા લોકો તરત આપણા સામે આવે. બલિદાન કરવું એ કાંઈ નાની વાત નથી, એ માટે 56ની છાતી જોઈએ. કારણ કે બલિદાન એટલે નિસ્વાર્થ ભાવે. એક લેખકે બહુ સરસ મજાની આની વ્યાખ્યા કરી છે કે બલિદાન એટલે શું, નિસ્વાર્થ ભાવે સામેવાળાની વ્યક્તિની અનુવૃત્તિમાં રહીને. એક એક શબ્દ સમજવા જેવા છે. નિસ્વાર્થ ભાવે સામેવાળા વ્યક્તિની અનુવૃત્તિમાં રહીને પોતાનું સર્વસ્વ સમર્પણ કરવું એ આ વિશ્વનું શ્રેષ્ઠ બલિદાન છે. આજે દેશ માટે, રાષ્ટ્ર માટે, સમાજ માટે કે પોતાની નાની મોટી ઈચ્છાઓને પૂરી કરવા માટે આજે લોકો પોતાની ઈચ્છાઓનું, પોતાની સંપત્તિનું અનેક પ્રકારનું બલિદાન કરે છે. પણ આપણે જ્યારે શ્રીજી મહારાજના આશરે આવ્યા છીએ, મહારાજના ચરણે જ્યારે આવ્યા છીએ, મહારાજના શરણે આવ્યા છીએ, તો આપણામાં પણ આ બલિદાન કરવાની, સર્વસ્વ સમર્પણ કરવાની અનુવૃત્તિ અને વૃત્તિ હોવી જોઈએ. આપણે શ્રીજી મહારાજ વખતે જે સંતો હરિભક્તોને યાદ કરીએ તો એ હરિભક્તો અને નંદ સંતોનું કેવું મોટું સમર્પણ હતું. આજે આપણે એમ કહીએ 500 પરમહંસોની જય, 500 પરમહંસો મુક્તો જેવા હતા. 500 પરમહંસો તો શ્રીજી મહારાજના રાજીપાના પાત્ર હતા, એ બોલવું સારું લાગે, પણ જ્યારે એ નંદ સંતોના જીવન વાંચીએ ને, જ્યારે એ નંદ સંતો એ શ્રીજી મહારાજની મરજી મુજબ જીવન જીવેલા એ ઇતિહાસોને ખોલીએ ને, ત્યારે આપણી આંખમાંથી આંસુડા પડી જાય. એવો કે ધન્યવાદ છે એ સંતોને કે એક પણ સંકલ્પ કર્યા વિના, ક્યારેય પણ એમના અંતરમાં શ્રીજી મહારાજથી વિરુદ્ધ કે મહારાજે કરેલી મરજી એમને તોડવાની ક્યારેય પણ મનમાં ભાવના પણ નથી થઈ. આ કેવી મોટી વાત છે. વચ્ચે જ્યારે શ્રીજી મહારાજે વર્તમાનો ચલાવેલા કે રસકસ વિનાનું જમવું, બ્રહ્માનંદ સ્વામી સંતો કુંડળમાં આવેલા, રાયબાના ઘરે ઉતારા થયેલા, અને ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે કોઈ દેખતા હો તો ત્યાં સરોદો પડ્યો છે, સરોદો આપો તો મહારાજના કીર્તન ગાઈએ. એટલે કોઈ ભક્તો બેઠા હશે કે સ્વામી આવું કેમ બોલો છો, કોઈ દેખતા હો તો, બધું જાણનારા ને દેખનારા તો તમે છો, આ લોક નહીં, 14 લોક નહીં, અનંત કોટી બ્રહ્માંડોમાં તમે ધારો ત્યાં જોઈ શકો છો, દેખનારા તો તમે છો, આવું કેમ બોલો છો. અને ત્યારે સંતોએ એ ગ્રંથોમાં લખ્યું કે 6-6 મહિના સુધી રસકસ વિનાનું જમવાનું કેટલું અઘરું છે. સેજ શાક ખારું થઈ ગયું હોય કે મોળું થઈ ગયું હોય,
ખાટું થઈ ગયું હોય, બળી ગયું હોય, તોય તરત આપણે એક ચમચામાંથી અડધો ચમચો આવી જાય છે, અથવા તો અડધા ચમચામાંથી અડધું થઈ જાય છે. હવે રસકસ વિનાના ભોજન જમવાના, કોઈ પ્રકારનો સ્વાદ નહીં. અને 6 મહિના સુધી જેમાં અને પરિણામે આંખની તેજ, આંખની રોશની એ ચાલી ગઈ અને સંતો દેખતા બંધ થઈ ગયેલા, રતાન દળાપણું જે કહેવાય ને એ આવી ગયેલું. પણ આપણે એ જોવાનું છે કે આ સંતો અને હરિભક્તો એમનું મહારાજ માટે બલિદાન કેટલું હતું. સંતોને કોઈ ગાળ આપતા હોય, સંતોનું અપમાન કરતા હોય તો પોતાના પ્રાણનો ત્યાગ કરી દે, પોતે શહીદ થઈ જાય. દેશને માટે શહીદ થનારા તો ઘણા છે, પણ આ સત્સંગને માટે પણ શહીદ થનારા, સત્સંગને માટે પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દેનારા કેટલા હરિભક્તો છે. ત્યારે એસ કહેતા સેક્રિફાઈસ, આપણે પણ આ સત્સંગમાં નાનકડું એવું બલિદાન કરવાનું છે. હવે એ સમય ગયો, પ્રાણ દઈ દેવા પડે, અપમાન સહન કરવા પડે અને આમે સામે તલવારો લઈને લડવા જવું પડે, એ સમય સત્સંગમાંથી પૂરો થઈ ગયો. હવે તો આપણે નાની મોટી જે કાંઈ બની આવે, જે કાંઈ આપણાથી યથાશક્તિ યથાશ્રદ્ધા, એ નાનકડું એવું બલિદાન કરવાનું છે. શ્રીજી મહારાજે ક્યારેય એવું નથી કીધું કે તમારા પ્રાણનો ત્યાગ કરો, સત્સંગ માટે તમે શહીદ થઈ જાઓ, એવું મહારાજ ક્યારેય નહીં કહે. પણ જે કાંઈ આપણાથી નાનકડી એવી સેવા કે સમર્પણ બની આવે, તો એ બલિદાનને પણ એ શ્રીજી મહારાજ ભૂલતા નથી. વાત આપણે GST ચાલે છે ને, કે જે વસ્તુ ઉત્પન્ન કરીએ એમાં અમુક ટકા ટેક્સ ચૂકવવો પડે છે. તો આપણે સત્સંગમાં જીવીએ છીએ, સત્સંગના આશરે બેઠા છીએ, તો આપણે પણ અમુક ટકા બલિદાન રૂપે ટેક્સ ચૂકવવાનો છે. શ્રીજી મહારાજ વખતે એ સંતો ગામડે ગામડે વિચરણ કરતા. એકવાર સંતો વિચરણ કરતા કરતા અમદાવાદ થઈ અને કણભા પધાર્યા, અને કણભામાં એક લાલદાસ કરી અને મહારાજના ભાવનાવાળા એક હરિભક્ત હતા. એકાંતિક હરિભક્ત નહીં, મહારાજ પ્રત્યે થોડી ભાવના કે સ્વામિનારાયણ ભગવાન છે અને બધા સાધુ સંતો એમની સાથે રહે અને પવિત્ર નિર્મળ જીવન જીવવાની એ સારી રીતિ અને નીતિ શીખવે. એટલે સંતો પધાર્યા, આ લાલદાસભાઈ હતા એમના મનમાં ભાવના થઈ કે સંતો તમે ક્યાં જવાના. એટલે સંતોએ વાત કરી, હવે અમે ભુજ જવાના છીએ, ત્યાં સ્વામિનારાયણ ભગવાન વિરાજમાન છે, એ ભગવાનના દર્શન કરવા છે. અને ત્યારે આ લાલદાસભાઈ ધીમે કરીને બોલ્યા કે મારા મનમાં પણ એવો સંકલ્પ છે કે સ્વામિનારાયણ ભગવાન માટે હું કંઈક કરું, સ્વામિનારાયણ ભગવાન માટે હું કંઈક અર્પણ કરું. એટલે સંતોએ કહ્યું કે ભગવાન તો બહુ દયાળુ છે, જે કાંઈ તમને ભાવના હોય એ અર્પણ કરો. અને ત્યારે લાલદાસભાઈ હતા એમણે 6 કેરી આપી, સરસ મજાની કેસર કેરી એ સંતોને આપી કે લ્યો આ સ્વામિનારાયણ ભગવાનને આપજો. સંતો ચાલતા થયા, એ વખતે ગાડીઓ નહીં, ચાલતા ચાલતા જવાનું, વચ્ચે ગામ આવે તો ત્યાં પાછા રાત રોકાઈ જાય, હરિભક્તો આગ્રહ કરીને રોકે. એમ કરતા કરતા સંતો મોરબીથી આગળ પહોંચ્યા, ત્યાં ધીરે ધીરે આ કેરી હતી એ પાકી ગયેલી અને સડવા લાગી. 1, 2, 3, 4, 5 કેરી સડી ગઈ. હવે 1 કેરી વધી છે. કેરી કોના માટે છે? મહારાજ માટે. સંતોને વિચાર આવ્યો કે જો હવે ભુજ જઈશું ને તો આ 1 કેરી બાકી છે ને એ કેરી પણ સડી જશે. એ કરતાં બહેતર છે કે આપણે આ લાલજીને ધરાવી અને આપણે એ મહારાજને યાદ કરી અને જમાડી જઈએ. અને સંતો એ કેરી જમી ગયા. સંતો ભુજ પધાર્યા, ભુજ આવીને મહારાજને વાત કરી કે મહારાજ, એક લાલદાસભાઈ કણભાના હતા, એમણે તમારા માટે 6 કેરી આપેલી, પણ કેરી સડતી જતી હતી એટલે 1 કેરી બાકી હતી, એ કેરી અમે જમી ગયા. શ્રીજી મહારાજ ઊભા થઈ ગયા
મહારાજ કહે કે તમે કેરી જમી ગયા પણ એની ગોટલી ક્યાં? અને સંતોએ ગોટલી સાથે રાખી હશે. મહારાજ ગોટલી અહીંયા છે. મહારાજ કે ગોટલીને શેકી અને એની નાની નાની કટકી કરે ને મુખવાસ તરીકે, મહારાજ કે એનો મુખવાસ બનાવો. અને એક ગોટલીને શેકી એનો મુખવાસ બનાવ્યો અને શ્રીજી મહારાજ અને સંતો હરિભક્તો જયમાં. આ વાતને વર્ષો પસાર થયા અને આ લાલદાસભાઈનો જ્યારે અંત સમય આવ્યો. જિંદગીમાં ક્યારેય એમણે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા નથી. ક્યારેય બીજી વાર એ સંતો માટે કે હરિભક્તો માટે બીજું કંઈ સમર્પણ નથી કર્યું. છતાં પણ એનો અંત સમય આવ્યો ત્યારે સ્વામિનારાયણ ભગવાન એમને તેડવા માટે બધાયરા. તમે જુઓ આ મહારાજની કરુણા કેટલી છે. લાલદાસભાઈએ પૂછ્યું કે મહારાજ તમે કેમ પધાર્યા? અને ત્યારે મહારાજે એ ગોટલી કાઢીને બતાવી. મહારાજ કે આપી હતી ને? તો કે હા, છ કેરી મોકલાવી હતી. મહારાજ કે કેરી તો અમારા ઉપયોગમાં નહોતી આવી, પણ એ કેરીની ગોટલીની એક કટકી અમારા ઉદરમાં ગઈ છે. આટલું તમારું સત્સંગ માટે બલિદાન છે, સમર્પણ છે, એટલે તમને અમે અક્ષરધામમાં તેડી જઈશું. વિચાર કરો, એક ગોટલી અર્પણ થાય છે તો એ બલિદાનને પણ શ્રીજી મહારાજ ભૂલતા નથી. હો બાંભણિયા ગામના આહિર પટેલ સામત મહારાજે વચનામૃતમાં પણ યાદ કર્યા છે. જ્યારે એ ગઢડા મંદિરનું બાંધકામ ચાલુ હતું અને એ સામત પટેલને ખબર પડી કે જે કોઈ ભક્તોએ એ મંદિરમાં સેવા કરવી હોય તો નિસ્વાર્થ ભાવે અને મહારાજને રાજી કરવા માટે સેવા થાય. અને એ સામત પટેલે એ ગણતરી કરી, પણ ગણમાં એટલા બધા પૈસા નહીં. એટલે ભગતને વિચાર થયો કે આપણી પાસે છે નહીં, વર્ષ પણ થોડું મોળું છે, એટલે આ વખતે કાંઈ નહીં, આવતા વર્ષે કંઈક સેવા કરશું. પણ સાંજે સૂતા અને સૂતી વખતે સામત પટેલના મનમાં વિચાર આવ્યો કે મારી પાસે અત્યારે પૈસા નથી, મંદિરમાં હું કંઈ સેવા કરવાનો નથી, પણ કદાચ મારા ઘરના કોઈ સભ્યો બીમાર પડે અને અચાનક એમના માટે એ મારે દવાનો ખર્ચો કરવો પડે, અચાનક મેં જે મોલાત વાવી છે એમાં કોઈ રોગ આવે અને અચાનક મારે દવા છાંટવી પડે, તો એ પૈસા ક્યાંથી આવે છે? તો કે ગમે એમ કરીને પૈસા કાઢવાનો. તો મહારાજનું જ્યારે આવું મંદિર બને છે તો એ મંદિરમાં મારે પણ કંઈક અર્પણ કરવું છે. ખૂબ વિચાર્યું, ખૂબ વિચાર્યું. રાત્રે એક વાગ્યા સુધી સામત પટેલને નિંદર નથી આવતી કે શ્રીજી મહારાજના ભગત આ સત્સંગમાં આપણે જીવતા હોઈએ, આવું મોટું મંદિરનું બાંધકામ ચાલુ હોય અને આપણે કંઈ આપી ન શકીએ, તો આ જીવવાનો અર્થ શું છે? અને એના મનમાં વિચાર આવ્યો. રાત્રે 1:30 વાગે એમના પત્નીને જગાડ્યા કે મારે મહારાજ માટે કંઈક આપવું છે. ને પત્ની બોલ્યા કે મારી પાસે ઘરેણા હતા, એ ઘરેણા પણ વેચાઈ ગયા છે, ગાયો ભેંસો તો કંઈ છે નહીં, શું આપશું? અને ત્યારે સામત પટેલ બોલ્યા કે એક વિચાર છે, જો તું હા પાડે તો બોલ. અને ત્યારે બોલ્યા કે આપણે આ ઘર વેચી નાખીએ. થોડી વાર તો એમના પત્નીના ધબકારા ચૂકી ગયા, કારણ કે પછી જ્યારે મકાન ફેરવવાનું થાય ત્યારે માલ સામાન સાફસૂફ કરવું, ના તેને ભાડે મકાનમાં રહેવા જવાનું થાય, થોડી વાર અહીંયા થોડી વાર અહીંયા, 2 મહિના થયા છે કે કરો ખાલી, 3 મહિના થયા છે કે હવે અમારા ભાઈ રહેવા આવે છે ગામડેથી, તમે અહીંયા જાઓ. એ પછી ઓલા બિલાડીના બચોડિયાની જેમ અહીંયાથી અહીંયા ઘર બદલવા ખીજાય ને, કે ઘરનું મકાન રહેવા દો, બાકી તમે ઘરેણામાં કાંઈ વાત નહોતી કરી, તમને એમાં આપવા દીધા હતા પણ ઘરનું મકાન રહેવા દો. પણ એમના પત્ની પણ એવા, કાંઈ વાંધો નહીં, ઘર વેચી નાખીએ. અને ઘર વેચી, જે કાંઈ સંપત્તિ હતી એ ઘર વખરી વેચી અને જે કાંઈ પૈસા હતા એ શ્રીજી મહારાજ માટે અર્પણ કરી દીધા. છે ને બલિદાનની ભાવના, કે મારે કંઈક મારા મહારાજ માટે. આપણે તો 28% અર્પણ કરવાનું છે, અથવા તો 12% કે 18%, આને તો 100% અર્પણ કરી દીધું. બોલો, આપણી જે કાંઈ આવક છે એમાંથી આપણે 12 કે 18% ટેક્સ ભરવાનો થાય છે તો પણ આપણને ઘણું અઘરું પડે છે.
તો વિચાર કરો, આ સામત પટેલે સત્સંગમાં મહારાજને રાજી કરવા માટે 100% ઇન્કમ અને 100% ટેક્સ ભરી દીધો, ઘર બધું વેચી નાખ્યું. મહારાજનો કેટલો રાજીવો મેળો છે. મનમાં એક જ ભાવના કે બસ એ શ્રીજી મહારાજ રાજી થવા જોઈએ. અને ત્યારે એ મધ્યના 62મા વચનામૃતમાં રઘુવીરજી મહારાજનો પ્રશ્ન કે મહારાજ આ જીવનો મોક્ષ કેમ થાય? અને ત્યારે મહારાજે લખ્યું, મહારાજ કે જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય એમણે દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ સર્વેને ભગવાનની સેવામાં જોડી દેવા. આ દુનિયાનું સર્વશ્રેષ્ઠ બલિદાન, શ્રેષ્ઠ સમર્પણ, દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર બધું મહારાજની સેવામાં જોડી દેવું. અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામમાં ન આવે તેનો ત્યાગ કરી દેવો. અને એવો એ ભક્ત એ ગૃહસ્થાશ્રમી હોય તો પણ પરમ મોક્ષને પામે છે. શ્રીજી મહારાજના બોલેલા શબ્દ કે આવા સમર્પણની ભાવના છે એ ગૃહસ્થાશ્રમમાં રહેતા હોય તો પણ અક્ષરધામ સુધી પહોંચી જાય છે. આજે પણ સત્સંગમાં એવા ઘણા હરિભક્તો છે કે જે કાંઈ પોતાની પાસે કળા હોય, જે સારા ગુણ હોય, એ સંતોને રાજી કરવા માટે હરિભક્તો રાજી થતા હોય તો જે કાંઈ કળા ગુણ હોય એ તરત અર્પણ કરી દે. કંઈ વાંધો નહીં, સંતો રાજી થાય છે ને, મહારાજ રાજી થાય છે ને. અને બલિદાન છે ને એ ક્યારેય વિચારીને ન કરવાના હોય. બલિદાન ક્યારેય વિચારીને ન કરવાના હોય, એ તો જ્યારે એવો પ્રેમ બંધાઈ જાય ઓટોમેટિક બલિદાન થાય, ઓટોમેટિક સમર્પણ થાય, કોડ ઉઠે ઓટોમેટિક. મુકેશભાઈ અંબાણી એમના પત્નીનો જન્મદિવસ હતો તો આજથી 5-7 વર્ષ પહેલાં કંઈક 28 કે 30 કરોડનું પ્લેન ભેટમાં આપ્યું. કેટલા કરોડનું? 28 કરોડનું પ્લેન ભેટમાં આપ્યું. કેમ? તો કે મારા વાઈફ છે તો એને કોડ ઉઠ્યો કે મારે એને કંઈક આપવું છે. આપણે 28 લાખ માટે ફાફા મારતા હોય અને 28 કરોડનું પ્લેન તો એમના પત્નીને ભેટમાં આપે. પૈસા હોય તો શું કરવાનું? એને કોડ ઉઠ્યો ને, અને એને ખબર નહોતી એમના પત્નીને. જ્યારે જન્મદિવસ હતો ત્યારે સીધા લઈ ગયા અને કીધું આ તારું પ્લેન છે, તારે આમાં બેસી અને જ્યાં જવું ત્યાં જવાનું. કોડ ઉઠ્યો, પ્રેમ થયો. એમ જેને સત્સંગ માટે કંઈક અર્પણ કરવું છે એને કંઈ કહેવામાં ન આવે, ઓટોમેટિક એના હૃદયમાંથી જ ભાવના થાય કે ચાલો મહારાજ માટે કંઈક કરીએ, સંતો કે સત્સંગ માટે કરીએ. આપણે આપણા જ પરિવારના હરિભક્ત ગોવિંદ ભગત અપાણી છે ફાટસર ગામના, એમના હૃદયમાં ઘણા સમયથી એવી ઈચ્છા, ત્યાં પહેલાં તો પૂણા ગામ રૂક્ષ્મણી વિભાગમાં એ બાજુ રહેતા, પણ ઘણા સમયથી એને એવી ઈચ્છા કે આપણે આ સત્સંગમાં આવ્યા છીએ, મહારાજને રાજી કરીએ છીએ, પણ મોટા સ્વામી રાજી થઈને એવું કંઈક કરવું છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, જોગી સ્વામી એવા મોટા સંતોના તો આપણને ક્યારેક દર્શન થયા હોય ન થયા હોય, પણ અત્યારે વર્તમાન સમયમાં આવા મોટા મહાપુરુષ આપણા વચ્ચે છે, શ્રીજી મહારાજે આપણને મહાન સંતનું સાનિધ્ય આપ્યું છે, તો કાંઈક એમને રાજી કરવા છે. સહજાનંદી સભામાં જઈએ, રવિ સભામાં જઈએ, નાની મોટી સેવા કરીએ એ બરોબર, પણ એમના પર્સનલ જીવનમાં, એમના વ્યક્તિગત જીવનમાં કંઈક મારાથી સેવા થાય ને એવું કરવું છે. ઘણા બધા કોડ થાય પણ દૂર રહેતા હોય, અને એમાં હમણાં નજીક રહેવા માટે આવ્યા, કદાચ ભગતનગરમાં જ રહે છે, અને એમને કોડ થયો કે શું સેવા કરવી, અને મનમાં સંકલ્પ થયો કે પૂજ્ય મોટા સ્વામી એ સવારે ઠાકોરજીની સેવા કરે છે, તો એ ઠાકોરજીને આપણે અહીંયા 7 કે 8 વાગે મોડી આઈડી આવતી હોય, કારણ કે બધા ભક્તો હાર પરોવે ને પછી આઈડી ધરાવે, પણ મારે મોટા સ્વામીના ઠાકોરજી છે એ વાઘા ધરાવે અને આરતી કરે એ પહેલાં મારે આઈડી લઈને પહોંચી જવું. હવે સ્વામી સવારે 5:05 ની વાર હોય ને ત્યાં તો જાગી ગયા હોય,
ક્યારેક તો 4 વાગે 4:15 4:30 ઉઠીને સ્વામી વાંચતા હોય. હવે સ્વામી 5 વાગે પૂજા ચાલુ કરે અને સ્વામીની જ્યારે ઠાકોરજીની સેવા કરતા હોય ત્યારે સ્વામીનું આમ પરફેક્ટ ટાઈમિંગ આવેલું જતું હોય એમ. 5:15 અભિષેક હોય તો પછી અભિષેક જ થતો હોય ત્યારે. 5:20 સ્વામી વાઘા ધરાવતા હોય ઘરેણા, તો એ ઘરેણાનો જ ટાઈમ હોય, 1 સેકન્ડ પણ સ્વામી લેટ ન હોય. હવે સ્વામી 5:25 એક જેટ વાઘા ધરાવીને ઠાકોરજી પૂજામાં પધરાવે અને છેલ્લા અમે જોઈએ છીએ ત્યારથી, ઘણીવાર 12 વાગે ખ્યાલ હોય ન હોય, પણ છેલ્લા 3 મહિનાથી હું પોતે સાક્ષી છું કે એક પણ વખત સ્વામી વાઘા ધરાવે અને ઠાકોરજીનું સિંહાસન પૂજામાં પધરાવે એ પહેલા ગોવિંદ ભગત ન આવ્યા હોય એવું ન બને. આઈડી લઈ અને 1:05 પોતે હાજર થઈ ગયા હોય, જેમ સ્વામીનું ટાઈમિંગ એમ એનું પોતાનું પણ ટાઈમિંગ, એવી સરસ મજાની આઈડી બનાવે. આઈડી લઈને આવે, આવીને પાછા એવી ધીમે કરીને ચપળતાપૂર્વક, સ્વામીને ખ્યાલ પણ ના આવે, ધીમે કરીને ટોપલી બાજુ મૂકી દે અને કાયમ માટે એ ઠાકોરજીની આઈડી છે એ સ્વામી એ મહારાજને ધરાવે છે. મનમાં એક જ ભાવના કે સ્વામીના ઠાકોરજીની કંઈક મારાથી સેવા થાય, કંઈક મારાથી સમર્પણ થાય. અને પાછા આઈડી આપીને હાલતા થઈ જાય એમ નહીં, પાછા ગૌમુખી લઈ અને 15-20 મિનિટ સુધી બેસે પૂજામાં, બેઠા બેઠા માળા ફેરવે, ઠાકોરજીના દર્શન કરે. મોટા સત્પુરુષો એ કેવી રીતે મહારાજમાં ભાવના કરતા હોય એ દર્શન કરતા જાય અને પછી એ પોતે વિદાય લે. એકવાર આઈડી આપવી ને એ સહેલું છે, હે ઠાકોરજીના વાઘા કરાવી દેવાને એ સહેલું છે, એકવાર વાઘા કરાવી દીધા એટલે કામ પૂરું થઈ ગયું. પણ કાયમ માટે નિયમિતતા જાળવી રાખવી અને કાયમ માટે હાજર થઈ જવું અઘરું છે ને. હવે પૂજા કરતા હોય એવી 4 વાગે તો ઉઠી જતા હશે, નાહી ધોઈ પૂજા પાઠ કરી અને કાયમ માટે પહોંચી જવું, વરસાદ હોય ન હોય, ક્યારેક વહેલું મોડું સુવાનું થયું હોય, પણ કાયમ માટે 5:20 હાજર થઈ જવું. પણ એમના હૃદયમાં ભાવ છે કે કાંઈક આ સત્સંગ માટે એ આપણે સમર્પણ કરવું છે, કાંઈક આપણે એ અર્પણ કરવું છે, તો પોતે દરરોજ પહોંચી જાય છે. ત્યારે આપણે પણ સંકલ્પ કરીએ કે આપણાથી પણ આ સત્સંગમાં કંઈક નાનું મોટું બલિદાન હોવું જોઈએ. બલિદાન એટલે કાંઈ ધન અર્પણ કરવાનું કે તન અર્પણ કરવાનું એવી કોઈ વાત નથી. જે કાંઈ આપણા હૃદયમાંથી સંકલ્પ ઉઠે, કાંઈ ન હોય તો મહારાજની નિષ્ઠા માટે આપણે બલિદાન કરીએ. એ 3 સારા હરિભક્ત હોય તો એને વિશેષ ને વિશેષ એમના જીવનમાં એ મહારાજની ભક્તિ વધે એ માટેનો પ્રયત્ન કરીએ. સંતોએ એ વાંક્યાના વૈજનાથને યાદ કર્યા, પોતે ભૂદેવ હતા અને કથા વાંચતા, અમરેલીમાં કથા વાંચવા ગયેલા અને વૈજનાથ બ્રાહ્મણને નિયમ હતો કે ક્યારેય પણ એ વિધવા મહિલાઓનો સ્પર્શ ન કરવો. શ્રીજી મહારાજની શિક્ષાપત્રીમાં આજ્ઞા છે. હવે અહીંયા પાછું સમજવા જેવું છે, એ કાંઈ વિધવા મહિલાઓ એટલે કાંઈ એ સમાજમાંથી તડછોડાયેલા કોઈ ગયેલા કોઈ વ્યક્તિ નથી, પણ એક એમના ધર્મની રક્ષા માટે અને એક પોતાના મહારાજને રાજી કરવા માટે નિયમ લીધેલો. હવે બધા મહિલાઓ આવે અને ભૂદેવને ચાંદલો કરતા હશે, પણ એ વિધવા મહિલા એવા એટલે ભૂદેવે કીધું કે બેન અહીંયા ગ્રંથ ઉપર ચાંદલો કરજો, ભાલમાં નહીં. એ મહિલાએ કીધું કે નહીં, અમારે તો તમારા ભાલમાં જ ચાંદલો કરવો છે. અરે પણ મારો નિયમ છે. તો કે નહીં, અમારે ભાલમાં જ ચાંદલો કરવો છે. ભક્તિભાવ છલકી જાય, અતિ ભક્તિભાવ થઈ જાય ને પછી પાડે, મારે તો ચાંદલો કરવો જ છે. અરે પણ મારો નિયમ છે. તો કે નહીં, તમારે ચાંદલો કરવો હોય તો પુસ્તક ઉપર કરો. અને આનો અતિ આગ્રહ કે તો અમારે કથા નથી વંચાવી, તો ન વંચાવી તો કાંઈ નહીં, પોતી હકેલી લીધી. એ કે ભાઈ તમે વિધવા મહિલાઓને ચાંદલો ન કરવા દો, તમારે તમારી કથા નથી સાંભળવી. ભૂદેવે એ પોતી શકેલી અને પાછા ગામમાં આવી ગયા. આ પણ એક પ્રકારનું બલિદાન છે ને. શ્રીજી મહારાજના જે સિદ્ધાંત છે, શ્રીજી મહારાજના નિયમો છે, એમને સપોર્ટ કરવો, એમને પુષ્ટ કરવા, એ પણ એક પ્રકારનું બલિદાન છે.
ત્યારે એ જ કહેતા સેક્રિફાઈસ, કહેતા કે કાંઈક આપણા જીવનમાં એ સમર્પણ કરવાની, સત્સંગ માટે ઘસાવાની, તન મન ધન એક ભાવના દ્વારા એ કાંઈક આપણે અર્પણ કરીએ. જી એસ, અને છેલ્લે આવ્યો ટી. પહેલું આવ્યું જી, કહેતા કે ગ્રોથ, આપણે વિકાસ કરવાનો છે. એ વિકાસ ક્યારે થશે? તો કે સેક્રિફાઈસની ભાવના જાગશે ત્યારે. વિકાસ કરવો છે તો સમર્પણ કરવું પડે ને. એક બિલ્ડિંગને મારે ઊંચું બહુ ઊંચું કરવું છે તો નીચે એનો પાયો પણ ઊંડો કરતો જવું પડશે. બે માળનું બિલ્ડિંગ બનાવવું છે તો બે માળનો પાયો, પણ મારે 10 માળનું બિલ્ડિંગ બનાવવું છે તો 10 માળનો. એમ મારે સત્સંગમાં સૌથી આગળ વધવું છે, શ્રેષ્ઠ વિકાસ કરવો છે તો પાછું સમર્પણ પણ શ્રેષ્ઠ જોશે. બલિદાનની ભાવના. અને એ માટે ત્રીજો પોઈન્ટ, ટી એટલે ટીમ વર્ક. આપણે સૌ એ સાથે મળી, હળી મળી, આનંદ અને ઉત્સાહથી આ સત્સંગના વિકાસમાં અને શ્રીજી મહારાજની ભક્તિમાં જોડાઈએ. નહીંતર ઘણી વખત જેમ ઘરે બાંધે ને, ઘરે ધમધમાટી થાય, એમ સત્સંગમાં આવીને પણ હે સત્સંગમાં એ સામ સામે આવી જાય, બાંયો ચડાવે, તમે આમ છો ને, ઓલા કે તમે આમ છો ને, તમે આમ છો ને. પાછા તો બેની પાસે કોટેશન બહુ સારા હોય, શિક્ષાપત્રીના કોટેશન ને વચનામૃતના કોટેશન ને સંતોની કથાના વાક્યો યાદ રહી ગયા હોય, પણ એ સત્સંગમાં આપણે હરિભક્તોની સાથે, એ સંતોની સાથે એ હળી મળીને રહીએ ને તો આપણો વિકાસ થશે. બહુ નાનું એવું ઘણીવાર દ્રષ્ટાંત આપતા હોય કે એકવાર 1 2 3 4 5 6 7 8 9 અને 0 એ બધા એક લાઇનમાં ઊભેલા, એક પછી એક ક્રમ ટુ ક્રમ બધા ઊભેલા. એમાં 9 નંબર હતો ને, એને અચાનક 8ને ધક્કો માર્યો. એટલે 8 આમ પાછળ જોયું, કેમ ભાઈ કેમ ધક્કો માર્યો? તો કે મને મન થયું ધક્કો માર્યો, તું વ્યવસ્થિત ઊભો રે. 8 નંબર કે કાંઈ વાંધો નહીં, 8 નંબરે એ જ કામ કર્યું જે 9 કર્યું હતું. એમણે 7ને ધક્કો માર્યો. 7 નંબરે પાછળ જોયું, કેમ ભાઈ ધક્કો માર્યો? તો કે ચૂપ, બોલવાનું નહીં, મેં 9 નંબરનો સહન કર્યો છે. એ વડીલ છે, વડીલ કરી બરોબર, બોલવાનું નહીં, ધક્કો સહન કરી લે. તે 7 6ને માર્યો, 6 5ને, 5 4ને, 4 3ને, બધા એકબીજાને ધક્કા મારતા ગયા. 3 2 2ને, 2 1ને. જ્યારે 1 નંબરનો વારો આવ્યો, 1 નંબર પાસે પણ તક હતી કે આગળ ઊભેલા 0ને ધક્કો મારવાનો, પણ 1 નંબરે 0ને ધક્કો ન માર્યો, એની સાથે ઊભો રહી ગયો. કિંમત થઈ ગઈ 10. 2 3 4 5 6 7 8 ને 9 બધા 1 નંબર કરતા મોટા, 0 કરતા પણ મોટા. અને આ બે તો સાવ નાના કહેવાય, પણ 1 અને 0 એકબીજાની સાથે ઊભા રહી ગયા તો બધાના મોઢા થઈ ગયા નીચા, મૂલ્ય બધાના નીચા થઈ ગયા. 9 આંકડો ઘણો મોટો, પણ 10ની સામે નાનો. એમ જ્યારે આપણે પણ સત્સંગમાં જેમ 1 હતો એમણે 0ની સાથે ખભો મિલાવી દીધો, એમ આપણે પણ હરિભક્તો અને સંતોની સાથે જો ખભો મિલાવી દેશું ને તો ક્યારેય પણ કોઈ પણ આપણને રોકી નહીં શકે. મહારાજ એક વખત ટીકરપુર ગામમાં પધારેલા. હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામીએ પ્રસંગ લખેલો છે. અને ટીકરપુર ગામના વસતા સુથાર એ મહારાજને જમાડતા હશે, અને જમાડતા જમાડતા ભાવ થયો કે મારે 4 ધામની યાત્રા કરવા જવું છે. મહારાજ જાય પછી યાત્રાએ નીકળું. અને ત્યારે શ્રીજી મહારાજ અંતર્યામીપણે એ ભગવતનો સંકલ્પ જાણી ગયા. અને મહારાજે એમને વાત કરી કે તમારે 4 ધામની યાત્રામાં જવાનો સંકલ્પ છે, પણ 4 ધામની યાત્રામાં જઈ અને જેટલું ફળ મળે ને એટલું જ ફળ એ ભગવાનના સાધુ અને હરિભક્તો સાથે હેત રાખશો ને તો અહીંયા બેઠા બેઠા 4 ધામની યાત્રા છે. અને પછી સ્વામીએ નામ લખાય, બધા નામ બોલવા છે. જો ઘર બેઠા યાત્રા કરવાનો, નહીં કાંઈ તૈયારી કરવાની, નહીં ફી ભરવાની, નહીં કાંઈ મુશ્કેલી. મહારાજ બોલ્યા હશે, આધારાનંદ સ્વામીએ લખ્યા, ગોકુળ, મથુરા, અયોધ્યા, કાશી, બદ્રીનાથ, જગન્નાથ, મુક્તનાથ, પુલાશ્રમ,
મુક્તિનાથ અને દ્વારકા, આ બધા તીર્થોની યાત્રા કરવી હોય તો આપણી બાજુમાં જે હરિભક્તો બેઠા છે એમની સાથે હેત હેત નહીં, આત્મીયતા. હેત ક્યારેક તૂટે પણ આત્મીયતા બંધાઈ જશે કે આ મારો હરિભગત છે, આપણા મહારાજનો હરિભગત છે. અને એ જો ભાવના થઈ ગઈ તો મહારાજ કે જગન્નાથપુરી, દ્વારકા એ બધા મહાન તીર્થો છે, પણ એમની યાત્રાનું ફળ અહીંયા બેઠા બેઠા મળે છે. મહારાજને એ હરિભક્તોનો કેટલો મહિમા હશે, ત્યારે હરિભક્ત માટે આપણે કેટલું સમર્પણ કરી શકીએ, હરિભગત માટે આપણે કેટલું ઘસાતું કોઈ બોલતા હોય તેનું આપણે સામે રિસ્પોન્સ આપી શકીએ, એ પણ એક મોટું બલિદાન છે ને. ધારીમાં રાઘવજી શેઠ હતા, એ મહારાજના સત્સંગી થયેલા, અને કોઈ એક બીજા ભાઈ એમની સાથે પોતે કપાસનો વેપાર કરતા. અચાનક બજારનું વાતાવરણ બદલ્યું અને રાઘવજી શેઠ હતા એ બંને ભાગીદારો વચ્ચે 1000 રૂપિયાની એ ખોટ ગઈ. ત્યારે તો 1000 રૂપિયા એટલે ઘણા કહેવાય ને, એટલે રાઘવજી શેઠ અને ભાગીદાર બંને મૂંઝાયા, અને સામે જે વેપારી હતો એમણે ધારીકોટમાં કેસ દાખલ કર્યો કે રાઘવજી શેઠ છે એ બંને ભાગીદારો અમારા 1000 રૂપિયા આપતા નથી. એટલે કોર્ટે બંનેને જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો. બંને જેલમાં પુરાયા, આખા ધારીમાં ખબર પડી. હવે રાઘવજી શેઠના જે ભાગીદાર હતા ને, એમણે બધા સગા સંબંધી તો હોય એમને જાણ કરી, એટલે બધા સગા સંબંધી આવ્યા અને બધાએ સાથે મળીને નક્કી કર્યું કે જેટલા પૈસા ભરવા પડે એટલા ભરી દેવા, પણ આપણા ભાગીદારને છોડાવવો છે. એટલે શેઠના જે ભાગીદાર હતા એને છોડાવ્યા, પણ શેઠ હતા એ હજી જેલમાં. શેઠ તો કાંઈ બોલ્યા નહીં, પણ ઓલા છોડાવવા આવ્યા હતા ને એમને કીધું કે રાઘવજી જો તમારે બહાર નીકળવું હોય તો અબ ઘડી અમે પૈસા ભરી દઈએ, પણ કંઠીને તિલક ચાંદલો કાઢી નાખો. રાઘવજી શેઠ કે ગળું કાપી નાખશો ને તો આ કંઠી તો નહીં નીકળે. તો કે પડ્યો રે અહીંયા, પછી તો ખીજાય ને. હવે આવું સીધું ફટ દેખાણું વાક્ય બોલી જાય કે ગળું કાપશો તો એ કંઠી નહીં નીકળે. રાઘવજી શેઠ કે કાંઈ વાંધો નહીં, મારે તો મહારાજ જેવા ધણી છે, એ બેઠા બેઠા ભજન કરે. આ વાતની ખબર ધારીમાં બે હરિભક્તો રહેતા હશે, એ હરિભક્તોના કાને આ વાત ગઈ કે પેલા કુસંગી હતા એમના બધા સગા સંબંધીઓએ પૈસા ભરી અને એમને છોડાવ્યા, પણ આપણા મહારાજના હરિભગત એ હજી જેલમાં છે. અને બંને ભાઈઓએ વિચાર કર્યો કે આપણી પાસે એટલા બધા પૈસા તો નથી, પણ જો હમણાં ત્રીજો ભાઈ હોય અને શિયાળામાં એમના લગ્ન આવતા હોય તો ખર્ચો કરવો પડે કે નહીં, 3 લાખ 4 લાખ જે કંઈ ખર્ચો કરાતો હોય એ ખર્ચો કરવો પડે કે નહીં. તો કે આ આપણા મહારાજનો હરિભગત છે, એ આપણો ભાઈ છે, જેટલા પૈસા દેવા પડે આપણે દઈ અને શેઠને છોડાવવા છે. અને બે હરિભક્તો એ ધારીના કોર્ટમાં ગયા અને વાત કરી કે કેટલા પૈસા ભરવા પડે, તો કે આટલા ભરો તો છૂટે, અને એટલા પૈસા આપી અને રાઘવજી શેઠને છોડાવ્યા. એ વાત શ્રીજી મહારાજ સુધી પહોંચી અને મહારાજે બંને ભાઈઓને પત્ર લખ્યો કે તમે આવો, અમારે તમને મળવું છે. કારણ કે હરિભક્ત માટે એ પોતાની સંપત્તિ અર્પણ કરી દીધી, પણ હરિભગતને અમારે ખુશ રાખવા છે, એને રાજી કરવા છે. અને ત્યાં ગયા અને શ્રીજી મહારાજ દાદાના દરબારમાં એ બંને ભાઈઓને 5-5 વખત ભેટા. કંઠમાંથી હાર હતો એ હાર કાઢી અને આ બંને ભાઈઓ તેમને હાર પહેરાવ્યા, અને બપોરે એ મહારાજે થાળની પ્રસાદી આપી. કેમ? તો કે એક હરિભક્ત છે એમના માટે એમણે આટલું કર્યું. નહીતર ઘણી વખત સંતોનો મહિમા હોય પણ હરિભગતનો ઓછો હોય, પણ આપણા સત્સંગમાં જે કોઈ હરિભક્તો છે એને પણ આપણે ભાઈ માનીએ, એને પણ આપણા પરિવારના સભ્ય માનીએ, અને એવી રીતે જો સૌ સાથે હળી મળી અને સત્સંગમાં રહીએ તો દિવસે ને દિવસે સંતોનો રાજીપો પણ મળે અને મહારાજ પણ વિશેષ ને વિશેષ રાજી થાય.
ત્યારે હરિભક્તો સાથે હળીમળીને રહેવું, સંતોની સાથે આત્મીયતા રાખવી, ટીમ વર્ક રાખવા માટે પહેલો પોઈન્ટ કે આપણી પાસે સારી સમજણ હોવી જોઈએ. ઉત્સવ સમયમાં થતા હોય, કંઈક નાના મોટા કંઈક પ્રસંગો બનતા હોય તો ઘણા બધા આવે, આ 6-7-8 હજાર હરિભક્તો સાથે રહેતા હોય, આવડો મોટો પરિવાર હોય તો ક્યારેક કોઈકથી કંઈક નાની મોટી ભૂલ થઈ જાય અથવા તો રોંગ ડિસિઝન લેવાઈ જાય, કંઈક ભૂલ થાય અને એ વખતે તરત છેડો ફાટી જાય. પણ એ કરતાં જો ત્યાં સમજણ હોય કાંઈ વાંધો નહીં. આપણો ભાઈ છે, નાના છે તો ભાઈ દીકરા છે, કોઈ યુવાન છે તો કાંઈ વાંધો નહીં, આપણા દીકરા છે. તમારે દીકરો હોય એ તમારું ધાર્યું ન કરતો હોય, તમે કહો ભાઈ મોબાઈલમાં ગેમ નહીં રમવાની તો એ ગેમ રમતો હોય, તમે જે કાંઈ કહો એ બધું એનું ઊંધું કરતો હોય, તો ક્યારે આમ સપનામાં એવો ઘાટ થાય કે તું મારો દીકરો ને હું તારો બાપ ને, નીકળ ઘરની બહાર, થાય કોઈ દી સપનામાં એવો સંકલ્પ થાય? એક પણ વસ્તુ ધારી ધાર્યું ન કરે છતાં પણ, તો અહીંયા પણ હરિભક્તોમાં પણ સંતોમાં પણ એ ભાવના કરવાની છે, એક એવી સમજણ કેળવવાની છે કે જે કાંઈ ઘટના ઘટે, જે કાંઈ પરિસ્થિતિ આવે એને સમજણથી આપણે જતું કરી દેવાનું, ભૂલી જવાનું, કાંઈ વાંધો નહીં ભાઈ, આપણા ભાઈ છે, હરિભગત છે, એ હરિભક્તોનો આટલો મહિમા સમજાય. વ્યારીલાલજી મહારાજે લખ્યું છે, સત્સંગીને જ્યાં સતસંગી દેખે, સગાથી સંબંધ વિશેષ લેખે. કે એક સત્સંગી એ જ્યારે બીજા સત્સંગીને જોવે ને તો સગા કરતાં પણ વિશેષ એમનો સંબંધ છે એમને જણાઈ આવે છે. અને મહારાજે લખ્યું છે હરિચરિત્રામૃત સાગરમાં, આ ધારાનંદ સ્વામી એક પૂરમાં એવું લખ્યું કે શ્રીજી મહારાજ એકવાર દાદાના દરબારમાં એવું બોલેલા કે સૂર્યની હાજરીમાં અંધારું થાય, સૂર્યની હાજરીમાં અંધારું થાય, જળ વિના અન્ન પાકે, જળ વિના અન્ન પાકે અને રાજા વિના પ્રજા સુખી થાય, તો હરિભક્ત ને સાધુમાં હેત વિના એનું કલ્યાણ થાય. સૂર્યની હાજરીમાં અંધારું થાય થાય ક્યારે? ક્યારેય ન થાય. એમ મહારાજ કે જેને હરિભગત અને સાધુમાં હેત નથી એની વિશે અવનવી ભાવનાઓ થાય છે, નાના મોટા કંઈક સંકલ્પો કે જે સત્સંગમાં યોગ્ય નથી છતાં પણ એવી ભાવના થાય છે, તો મહારાજ કે ક્યારેય એનું કલ્યાણ થવાનું નથી. ત્યારે આપણને જે આ સત્સંગ મેળો છે, જે સંતો મેળા છે, હરિભક્તો મેળા છે, એમની સાથે હળી મળીને રહીએ, એમનો હૃદયમાં ભાવ કે મારા મહારાજના ભગત છે, મોટા સ્વામીને રાજી કરે છે, ગુરુકુલ માટે આટલું એનું સમર્પણ છે, એ ભાવથી એમને પરસ્પર, જો આપણે ગુરુકુલમાં એ ઘણી વખત હરિભક્તો પરસ્પર એકાબીજાને પગે લાગતા હોય, આ બહુ સરસ મજાની ભાવના છે. કારણ કે આપણને એમ હોય કે આ તો સાવ સાદો હરિભગત છે, પણ એ જ્યારે મહારાજના દર્શન કરવા જાય છે ત્યારે એને હૃદયમાં જે મહારાજના દર્શન કરવા પ્રત્યેનો લગાવ છે કે હેત છે, એ કદાચ આપણને ન પણ હોય. મોટા સંતો પ્રત્યે એમના હૃદયમાં જે આત્મીયતા હોય એ આપણને ન પણ હોય, ત્યારે સંત અને હરિભક્તો એનો જો મહિમા રાખવામાં આવે અને આત્મીયતા રાખવામાં આવે તો ચોક્કસ શ્રીજી મહારાજ આપણા ઉપર રાજી થાય. ત્યારે જી ફોર ગ્રોથ, એસ ફોર સેક્રિફાઈસ અને ટી ફોર ટીમ વર્ક. ઓલું GST તો જ્યારે સુખ આપે ત્યારે, પણ આપણું આ GST જો જીવનમાં રાખી દેવામાં આવે, અને છેલ્લે એક ગુરુ મહારાજનું નાનકડું એવું સૂત્ર, ગુરુ મહારાજ કહે છે કે શ્રીજી મહારાજની આજ્ઞા છે કે જે કાંઈ આવક હોય એ આવકનો 10મો ભાગ મહારાજને સમર્પણ કરવો, આ મહારાજની આજ્ઞા. પણ ગુરુ મહારાજ એનાથી એક સ્ટેપ આગળ વાત કરે, સ્વામી કે તમારી આવકનો 10મો ભાગ એ સત્સંગમાં અર્પણ કરો કે ન કરો, પણ તમને ભગવાને જે 24 કલાકનો સમય આપ્યો છે ને, એ સમયનો 10મો ભાગ એ મહારાજને સત્સંગ માટે અર્પણ કરો. આ પ્રસાદીનું GST. આપણને 24 કલાક આપી છે તો 2.5 કલાક મહારાજ અને સંતો માટે વપરાવી જ જોઈએ. આપણે 1 કલાક પણ જો સત્સંગ માટે નથી આપી શકતા, અરે ઘણીવાર તો 5 મિનિટ દર્શન માટે પણ ન ફાળવી શકીએ. ગમે એમ થાય 24 કલાકમાંથી 2.5 કલાક તો સત્સંગ માટે અને મહારાજ માટે જો વપરાતી હોય તો ગુરુ મહારાજના મતે આપણે સત્સંગમાં GST ભરીએ છીએ.
ત્યારે વિશેષ ને વિશેષ આપણો સમય, આપણા ગુણ, આપણી કળા એ મહારાજ અને મહારાજના સંતો માટે વપરાય તો એ આપણે રાજીપાના પાત્ર બનીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.